ગણિત ગમત સ્વાધ્યાય પોથી ધોરણ ચાર ભાગ એક ચેપ્ટર એક ઈંટોની ઈમારત પ્રશ્ન એક નીચેની દિવાલમાં કેટલી ઈંટોનો ઉપયોગ થયો છે ગણો અને ખાલી સ્થાનમાં લખો બાળકો અહીં એક ચિત્ર આપેલ છે આ ચિત્રમાં આખી ઈંટો તેમજ અડધી ઈંટો બંને છે તો અહીં બે અડધી ઈંટો એટલે એક આખી ઈંટ ગણવાની છે તમે સમજી શકો કે બે અડધા ઈંટના કટકા લઈ અને આપણે ગોઠવીએ તો એક આખી ઈંટ બરાબર થશે તો આપણે અહીં પ્રથમ આખી ઈંટ ગણીએ તો પહેલી હરોળમાં પાંચ ઈંટ છે જ્યારે આ અને આ ઈંટ તે અડધી ઈંટ છે તે જ રીતે બીજી હરોળમાં છ ત્રીજી હરોળમાં પાંચ છથી હરોળમાં છ તે જ રીતે પાંચમી હરોળમાં પાંચ આખી ઈંટો છે તો અહીં આ પાંચે પાંચ અંકોનો સરવાળો કરતાં આપણને આખી ઈંટનો જવાબ મળશે તો આખી ઈંટ મળશે આપણને સત્યાવીસ બરાબર બાળકો હવે અડધી ઈંટ ગણીએ તો અહીં એક બે ત્રણ ચાર પાંચ છ તો આપણને અડધી ઈંટો કેટલી છે છ તો છ અડધી ઈંટોના કટકા ભેગા કરતાં આપણને આખી ઈંટ કેટલી મળશે હા ત્રણ આખી ઈંટ મળશે તો હવે આપણે કુલ આખી ઈંટોનો ટોટલ કરીએ તો અહીં આખી ઈંટ સત્યાવીસ છે જ્યારે અડધી ઈંટો જોડતા પણ આખી ઈંટ મળે છે ત્રણ તો કુલ ઈંટ થશે સત્યાવીસ વધતા ત્રણ એટલે કે જવાબ મળશે આપણને ત્રીસ તો કુલ થશે ત્રીસ ઈટ આગળ વધીએ પ્રશ્ન નંબર બે નીચેની દિવાલની ઈંટોમાં ખૂટતા સ્થાન પૂર્ણ કરો બાળકો અહીં એક ઈંટોની દિવાલ આપેલી છે આ દિવાલમાં આપણે અંકો ભરવાના છે તો આપણને પેટર્નની ખબર નથી તો પ્રથમ આપણે પેટન શોધીએ તો અહીં બસો ને ઓગણસાઠ લખેલા છે પછી ધારો કે આપણે આ શેરથી શરૂઆત કરીએ તો બસો ઓગણસાઠ પછી ફિફ્ટી નાઇન પછી સિક્સટી આવે આપણને ખ્યાલ છે તો અહીં ધારો કે હું લખું બસો સાઠ અહીંયા બસો એકસઠ બસો બાસઠ બસો ત્રેસઠ તો અહીંયા બસો ચોસઠ આવવા જોઈએ પણ અહીંયા તો બસો ત્રેસઠ છે તો આપણી આ પેટન ખોટી છે તો આપણે બીજી રીતના જોઈએ તો અહીંયા બસો ઓગણસાઠ છે તો બસો ઓગણસાઠ પછી આવે બસો સાઠ પછી બસો એકસઠ બસો બાસઠ બસો ત્રેસઠ તો આપણી આ પેટર્ન સાચી છે તો અહીં હું લખીશ બસો સાઠ બાળકો હું અહીં ઇંગ્લિશ નંબર જ લખીશ જેનો આપણે ઇંગ્લિશમાં જ ઉપયોગ કરીએ છીએ તે જે તમે પણ જાણો છો હવે બસો સાઠ પછી અહીંયા આવશે બસો એકસઠ અહીં આવશે બસો બાસઠ હવે બાળકો આ બસો ઓગણસાઠ છે તો એની આગળ કઈ સંખ્યા આવે હા બસો અઠ્ઠાવન તો આપણે અહીં લખશું બસો અઠ્ઠાવન તેની આગળ આવશે બસો સત્તાવન તેની આગળ આવશે બસો છપ્પન તો તમે જોઈ શકો છપ્પન સત્તાવન અઠ્ઠાવન ઓગણસાઠ સાઠ બસો એકસઠ બસો બાસઠ બસો ત્રેસઠ તો બસો ત્રેસઠ પછી કયો નંબર આવશે બસો ચોસઠ તે જ રીતના અહીંયા જોઈએ તો બસો 66 છાસઠ અને સડસઠ તો આપણી પેટર્ન સાચી જ છે તો 65 પછી બસો છાસઠ બસો સડસઠ પછી ઉપર આવશે બસો ઓડસઠ બસો ઓગણસિત્તેર અને ઉપ સૌથી ઉપર આવશે બાળકો દરેક દાખલામાં આવી આકૃતિમાં પેટર્ન અલગ અલગ પણ હોઈ શકે તો પ્રથમ તમે પેટર્ન જાણો અને ત્યારબાદ તે મુજબ અંકો ભરો પ્રશ્ન ત્રણ આપેલી ઈંટના રેખાચિત્ર પરથી પ્રશ્નોના જવાબ લખો અહીં એક આકૃતિ આપેલી છે બાળકો આ ઈંટની આકૃતિ છે તમે જોઈ શકો કે ઈંટ આ રીતના લાંબી છે હવે તે પરથી પ્રશ્નો જોઈએ પહેલો પ્રશ્ન એ બાજુથી આકાર કેવો દેખાય છે જો આ એ બાજુ છે આ સી બાજુ છે તે જ રીતે આ બી બાજુ છે તો આ એ બાજુ છે એટલે કે ઉપરથી જોઈએ તો તે આકાર કેવો દેખાય છે તો તમે જોઈ શકો કે આ આકાર લંબચોરસ આકાર છે તો અહીં એ આકાર કેવો દેખાય છે લંબચોરસ તે જ રીતના બી આકાર કેવો દેખાય છે બાળકો આ બી આકાર તમે જોઈ શકો છો એ લંબચોરસ છે બાળકો આ માટે એક ઉદાહરણ લઈએ આ એક ઇરેઝર છે અને તે ઈંટ જેવું જોઈ શકીએ આપણે હવે આ બાજુ તમે જુઓ જે બી બાજુ જેવી જ દેખાય છે જે તમને ચોરસ પણ દેખાશે પણ હકીકતમાં તે લંબચોરસ આકાર છે તમે જોઈ શકો છો બાળકો તે જ રીતના આ એ આ એ બાજુ છે જે આ બતાવે છે જ્યારે આ સી બાજુ છે તે અહીં આપણે ઉપર જોઈ શકીએ છીએ તો બાળકો તો અહીં બી બાજુ છે તેનો આકાર પણ કેવો દેખાશે લંબચોરસ જ્યારે સી આકાર છે તમે જોઈ શકો કે આ લંબચોરસ આકાર છે જેની આ સામસામેની બાજુઓના માપ સમાન છે જો ચારેય બાજુઓના માપ સમાન હોય તો તે ચોરસ થશે પણ અહીં આ લંબચોરસ છે હવે આપણે કહેવાનું છે કે આ આકૃતિમાં કેટલી બાજુઓ છે આ ઈંટને કેટલી બાજુઓ છે તો આપણને અહીં ત્રણ બાજુઓ દેખાય છે એક બે ત્રણ પણ હકીકતમાં ધારો કે આ એક ઈંટ છે તો ઇંટની આપણે ત્રણ બાજુઓ દેખાય છે એક બે ત્રણ પણ આપણે ટોટલ આ જે નથી દેખાતી તે બાજુઓ પણ ગણીએ તો કે એક બે ત્રણ અને ચાર આ ચાર બાજુઓ થઈ તે જ રીતે પાંચ અને આ બાજુ છ તો અહીં કેટલી બાજુઓ છે છ બાજુઓ છે તે જ રીતના આપણે તેની કિનારીઓ ગણીએ તો અહીં એક કિનારી બે ત્રણ અને ચાર તે જ રીતના નીચે પણ એક બે ત્રણ અને ચાર તે જ રીતના એટલે ચાર વત્તા ચાર અને અહીંયા ઊભી કિનારી એક બે ત્રણ અને ચાર તો ચાર વત્તા ચાર વત્તા ચાર એટલે ટોટલ થશે બાર તો બાર કિનારીઓ છે અહીં કેટલા ખૂણાઓ છે તો આપણે જોઈ શકીએ કે એક બે ત્રણ અને ચાર ખૂણા તે જ રીતના આ બાજુ એક બે ત્રણ અને ચાર ખૂણા તો ચાર ખૂણા વત્તા ચાર ખૂણા એટલે કુલ આઠ ખૂણાઓ થશે તો આ સંપૂર્ણ આકારનું નામ શું કહેવાય તો બાળકો જેમાં લંબચોરસ આકાર હોય જેની બાજુઓ લંબચોરસ હોય તો તેવા આકારને લંબઘન કહે છે જ્યારે જેની બધી જ બાજુઓ ચોરસ હોય બાળકો ખાસ નોંધો કે જે આકારની બધી જ બાજુઓ ચોરસ હોય તેને સમઘન કહેવામાં આવે છે તમે તેનું એક ઉદાહરણ જાણો જ છો તમે આવા રમકડાથી રમેલા જશો જેની બધી જ બાજુઓ ચોરસ જોઈ શકાય છે તો તેને સમઘન કહે છે બરાબર જ્યારે આ ઇરેઝર છે તે લંબઘન થશે તો અહીં ઈંટ એ પણ એક લંબઘનનું ઉદાહરણ છે પ્રશ્ન ચાર નીચે આપેલી આકૃતિઓમાં કેટલી બાજુ દેખાય છે તે લખો તો બાળકો અહીં એક બે ત્રણ બાજુઓ દેખાય છે એટલે ત્રણ આ આકારમાં એક બાજુ અને બીજી બાજુ એટલે જવાબ આવશે બે તે જ રીતના આ આકૃતિમાં એક જ બાજુ દેખાતી હોવાથી એક જ્યારે આ આકૃતિમાં બે બાજુઓ દેખાય છે તે જેથી બે જવાબ આવશે તે જ રીતના પ્રશ્ન નંબર પાંચ આકારોમાં કઈ બાજુ ઈંટની જણાય છે તેના પર રાઈટની નિશાની કરો તો આપણે જાણીએ છીએ કે આવી ઈંટની કોઈ બાજુ હોઈ શકે નહીં આવી પણ ન હોય હા આવી બાજુ આપણે હોઈ શકે ચોરસ પણ હોતી નથી જ્યારે ત્રિકોણ અને આ એક પણ આકાર નહીં પણ આઠ નંબરની જે આકાર છે તે પણ હોઈ શકે પ્રશ્ન નંબર છ કઈ ઈંટ સૌથી લાંબી છે તો બાળકો આપણે દેખીતા જ કહી શકીએ કે આઠ સેમી ધરાવતી ઈંટ સૌથી લાંબી ઈંટ છે તેના પર આપણે આમ સર્કલ કરવાનું રહેશે પ્રશ્ન નંબર સાત કઈ દીવાલ મજબૂત હશે બાળકો અહીં બે ઈંટની દિવાલો બનાવેલી છે જ્યારે બે ઈંટની ઉપર એક ઈંટ બે ઈંટની ઉપર એક ઈંટ આવી રીતના જ્યારે ઈંટોની રચના કરવામાં આવે તો જ તે દિવાલ મજબૂત બને છે જ્યારે બીજા કોઈ રીતના ગોઠવેલી દિવાલ આના આ દિવાલ જેટલી મજબૂત બનતી નથી જેથી આ જવાબ સાચો આવશે જ્યારે આ ખોટો છે પ્રશ્ન આઠ ચિત્રો પરથી પ્રશ્નોના જવાબ લખો બાળકો અહીં ઈંટોની વિવિધ ભાતના ચિત્રો આપેલા છે આ ચિત્રો પરથી આપણે કહેવાનું છે કે કઈ ભાત વર્તુળાકાર છે તો આપણે આગળના વિડીયોમાં પણ વર્તુળાકાર ભાત વિશે શીખી ગયા તો અહીં આપણે જાણી શકીએ કે આ પેટર્ન અને આ પેટર્ન એ બંને વર્તુળાકાર ભાત હોવાથી આપણે અહીં જવાબમાં લખશું કે ચ ભાત તેમજ ઠ ભાત તે વર્તુળાકાર ભાત છે તેમજ કઈ ભાતમાં વચ્ચે દર્પણ રાખતા એક સમાન દેખાતા બે ભાગ મળે તો આપણે ધોરણ ત્રણમાં સમિતિ વિશે શીખી ગયા કે કોઈ ઇમેજ પર કોઈ ચિત્ર પર અરીસો રાખતા જો બે ભાગ સમાન થાય અને અથવા આખું ચિત્ર જો પૂરું થઈ જાય તો તેને સમિતિ કહેવાય છે બરાબર તો આપણે અહીં જોઈ શકીએ કે આ ચિત્ર ઝમાં આ રીતના મિરર ગોઠવતા અહીં આ ચિત્ર આખું પૂરું થાય છે તો આપણે અહીં જવાબ આવશે ઝ પ્રશ્ન નવ ઈંટો સામાથી બને છે તેના પર સર્કલ કરો તો બાળકો આપણે જાણીએ છીએ કે લાકડામાંથી ઈંટો ન બન બને માટીમાંથી બને કાચમાંથી પથ્થરમાંથી કે લોખંડમાંથી ઈંટ બને નહીં તો અહીં જવાબ આવશે માટી તે જ રીતના દિવાલ સામાથી ના બને બાળકો અહીં દિવાલ સેમાંથી ન બને તો લાકડાની દિવાલ હોઈ શકે અમુક દેશમાં દિવાલો લાકડામાંથી બનાવવામાં આવે છે દિવાલમાં લોખંડનો ઉપયોગ પણ થાય છે પથ્થરનો ઉપયોગ થાય છે તે જ રીતના ઈંટનો પણ ઉપયોગ થાય છે પણ દિવાલ બનાવવામાં પ્લાસ્ટિકનો ઉપયોગ થતો ન હોવાથી જવાબ આવશે અહીં પ્લાસ્ટિક પ્રશ્ન અગિયાર દિવાલના ચિત્રોને તેની ભાત સાથે જોડો તો બાળકો તમે આ દિવાલની ભાત પરથી જોઈ શકો છો અને તેમને જોડી શકો છો જે રીતના અહીં નાની ઈંટનો ઉપયોગ થયો છે તે જ રીતના અહીં નાની ઈંટ છે પછી મોટી ઈંટ છે તે જ રીતના તમે ત્રણે ત્રણ ભાતને સાચા જવાબ સાથે જોડી શકશો પ્રશ્ન બાર તેર તેમજ ચૌદ અને પંદરમાં તમે તમારી મનપસંદ ભાત બનાવી શકશો થેન્ક યુ